વડગામ વિધાનસભામાં સર્વ સમાજના ભાઈ બહેનોએ મારી પર 2017 માં પણ ભરોસો બતાવ્યો હતો, 2022 માં પણ બતાવ્યો. આપ સૌની સમક્ષ નતમસ્તક વંદન થઉં છું. આપ સૌના પ્રેમ સાથ સહકારના કારણે ફરી એકવાર ચૂંટણી જીતી શક્યો છું. બૂથ ઉપરના કાર્યકર્તાઓ, કોંગ્રેસ પક્ષના હોદ્દેદારો, તાલુકા જિલ્લાના ડેલિગેટો, તાલુકા જિલ્લાના પૂર્વ ડેલિગેટો, પૂર્વ હોદ્દેદારો અને વડગામની જનતા સર્વ સમાજના લોકોના પ્રેમ અને વિશ્વાસના કારણે જીતી શક્યો છું. પણ આજથી જ 17ની માફક ફરી મારું કામ શરૂ કરું છું અને આપ સૌને આમંત્રણ આપું છું. મને મળવા માંગતા હોય તો પણ અને આંદોલનમાં જોડાવા માંગતા હોય તો પણ આજે બરાબર 4:30 વાગે પાલનપુર કલેક્ટર કચેરીએ મુક્તેશ્વર ડેમ અને કર્માવત તળાવના જે 192 કરોડ મંજૂર તો થયા, એનું કામ સરકાર ક્યારે શરૂ કરશે, એનું ખાતમુહૂર્ત ક્યારે થશે, જીઆઈડીસીની પહેલી ઈટ જલોત્રામાં ક્યારે મુકાશે, તમામ જમીનોની ગરીબોમાં વહેંચણી થાય, ઘરના પ્લોટ સ્મશાન ભૂમિ નીમ થાય, યુએચ ચૌધરી કોલેજને ગ્રાન્ટેડ કરવામાં આવે, આ તમામ મુદ્દાઓને લઈને માઇનોરિટીની ગ્રાન્ટ બહુ લાંબા સમયથી પેન્ડિંગ છે, એનો પણ નિકાલ કરવામાં આવે, એના પણ કામો આગળ વધે, આ તમામ મુદ્દાને લઈને બનાસકાંઠાના કલેક્ટરને આજે 4:30 આવેદનપત્ર આપી ફરી એકવાર મારા કામગીરીની શરૂઆત વડગામ વિધાનસભામાં કરું છું. આપ સૌના પ્રેમ બદલ ખૂબ ખૂબ આભારી છું, ઋણી છું. 4:30 પાલનપુર કલેક્ટર કચેરીએ આજે જ મળીએ છીએ, આજથી જ મારા કામની શરૂઆત. તો આપે ફાસ્ટ બોલેલી ન્યૂઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવશો જેથી આપણને નવા અપડેટ તથા ન્યૂઝના નોટિફિકેશન તુરંત જોવા મળી જશે. ધન્યવાદ.